કે નીલાભાઈ કહે છે કે ઘણા વર્ષો પહેલાની વાત છે અને મારા જીવનમાં થયેલા અનુભવો વિશે એટલે કે ફેરફાર વિશે હું આજે તમારી સાથે ચર્ચા કરીશ અત્યારે તો હું 80 વર્ષનો છું અને નિવૃત્ત થઈ ચૂક્યો છું પરંતુ આ વાત છે કે જ્યારે હું નાનો હતો હવે વાત કરે છે કે સૌપ્રથમ જ્યારે હું નાનો હતો એટલે કે હું દસ વર્ષનો હતો ત્યારે અલિયાર જિલ્લામાં ટેન્ડા ગામમાં હું રહેતો હતો કે જે અત્યારે પાકિસ્તાનમાં છે હવે ત્યારે અમારે ખૂબ જ વેઠવું પડ્યું હતું અને ત્યારે ખૂબ જ ચહલ પહલ રહેતી તો મને એમ થતું કે આવું કેમ થતું હશે ત્યારે મને મારા પપ્પાએ કીધું કે આપણો ભારત દેશ છે એના બે ભાગલા પડવાના છે એક પાકિસ્તાન અને એક ભારત અને એમાં આપણે આ જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવાનું છે ત્યારે મને ખૂબ જ દુઃખ થાય છે કારણ કે આપણે ઘર છોડવું પડે આપણા ઘરની આસપાસ આપણા મિત્રો વગેરે આપણને છોડવા પડે એટલા માટે આપણને ખૂબ જ દુઃખ થાય છે એટલે નીલાભાઈ કહે છે કે મને ખૂબ જ દુઃખ થયું હવે જ્યારે તેને સ્થળાંતર કરવાનું હતું સ્થળાંતર એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એટલે તેઓ ઘરની સામગ્રીને બળદગાડા લઈને તેઓ ત્યાંથી નીકળ્યા હવે સરહદ આવી ત્યારે સરહદેથી તેની પાસે જે બળદગાડા ને ઊ હતો તે પણ તેણે લઈ લીધું એટલે તે પછી ચાલતા ચાલતા ધોળાવીરા પહોંચ્યા હવે ધોળાવીરા વિસ્તારમાં ત્યાં તેણે એક કૂબો બનાવ્યો કેમ કે ત્યાં તો તેની પાસે કઈ ઘર હતું નહીં એટલે ત્યાં તેઓ કુબો બનાવીને રહેવા લાગ્યા પછી એમ થોડોક સમય છે ત્યાં તેઓ રહ્યા અને તેઓ ખૂબ જ મહેનત કરવા લાગ્યા હવે પછી કે જ્યારે થોડા સમય પછી નીલાભાઈના પપ્પાએ તેને કીધું કે ખર્ચરિયા ગામ છે ત્યાં આપણને થોડીક જગ્યા મળી છે એટલે આપણે આ જગ્યા મૂકીને આપણે ત્યાં નવું ઘર બનાવવાનું છે હવે નવું ઘર બનાવવા માટે નીલાભાઈના પપ્પા અને નીલાભાઈની માતાએ ખૂબ જ મહેનત કરી અને તેના જે બાળકો છે એટલે કે નીલાભાઈ અને નીલાભાઈની બહેન તેને પણ ખૂબ જ બનાવવામાં મદદ કરી કે તેની માતા છે એ માટી ખોદે અને તેને તગારા ભરીને માટી આપે અને તેની મા અને તેની બહેન છે એ માટીમાં ભૂસું ભેળવે પછી નીલાભાઈના પપ્પા છે એ પપ્પાએ દિવાલ બનાવી હવે અને તેની માએ એ શું કર્યું કે જે માટીમાં જે ભૂસું ભેળવ્યું હતું તેનું ભોય તળીએ લીપણ કર્યું હવે છત ખાલી બાકી હતી હવે છત કરવા માટે શું કર્યું કે લીમડાની જે ડાળીઓ હોય એ ડાળીઓના વાસા તૈયાર કર્યા અને મોભ બનાવ્યો અને તેના ઉપર સણના કોથળા એટલે કે આપણે જે અનાજ ભરવાના જે કોથળા વાપરીએ છીએ ઘઉં મગફળી વગેરે જે કોથળા હોય તેને સણના કોથળા કહેવાય એટલે એ જે મોભ બનાવેલો હતો તેના પર તેને માટીના નળિયા મૂક્યા હવે તેઓ ખૂબ જ છે એ મહેનત કરવા લાગ્યા અને સમય છે એ વીતતો ગયો હવે આપણે ચર્ચા કરીએ કે પહેલાના સમયમાં એવા લોકો કે તે દાદા દાદી કે તેઓ પહેલા ક્યાં રહેતા હતા હવે આપણે કોઈ જૂના જે વડીલ હોય એ વડીલ સાથે આપણે ચર્ચા કરવાની છે કે સૌ પ્રથમ તેઓ ક્યાં રહેતા હતા અને તે જગ્યાનું નામ શું હતું એટલે જે જગ્યાએ રહેતા હોય તે જગ્યાનું નામ લખવાનું છે અને પછી એને પૂછવાનું કે તમે જે જગ્યાએ રહેતા હતા ત્યાં તે તમે જે ઘરમાં રહેતા હતા

કે તેમના ઘરમાં શૌચાલય હતું શૌચાલય નહીં શૌચક્રિયા માટે તેઓ ખેતરોમાં ખુલા મેદાન પછી કે તેમના ઘરમાં રસોઈ કયા ભાગમાં બનાવવામાં આવતી હતી તો કે ટૂંકમાં એક એવો ઘર હોય ત્યાં એક ખૂણો હોય ત્યાં છે એ માટીના ચૂલા બનાવેલા હોય અને પેલા આમ જોઈએ તો કે બધા છે એ ચૂલા ઉપર જ રસોઈ બનાવતા હતા ત્યારે કાંઈ એક ગેસ સ્ટવ જેવી કાંઈ સુવિધા ઇલેક્ટ્રિક સગડી જેવી કાંઈ સુવિધાઓ હતી નહીં પહેલાંના સમયમાં લોકો છે એ ચૂલા ઉપર જ બધી રસોઈ તૈયાર કરતા હતા હવે નીલાભાઈના ઘરમાં ખૂબ જ ગાર માટીનો ઉપયોગ થયો શા માટે તો કે નીલાભાઈ જે વાત કરે છે એ એના બાળપણની વાત હતી એટલે કે એસી વર્ષ પહેલાની આ વાત હતી કે ત્યારે જે ગામડામાં છે એ પાકી ઈટો સિમેન્ટ રેતી કપચી આવી બધી વસ્તુઓ ગામડામાં મળતી નહોતી અને એ ત્યારે ટૂંકમાં એટલા બધા પૈસા પણ તેઓ પાસે હતા નહીં તેનું ગુજરાન પણ માંડ માંડ ચાલતું હતું એટલા માટે તેઓ જાત મહેનત થી માટી છે ભૂસું છે લાકડાની ડાળી છે વગેરેનો ઉપયોગ કરીને પોતાનું ઘર બનાવ્યું હતું હતું કારણ કે ત્યારે તેણે ખૂબ જ ગાર માટીનો ઉપયોગ કરીને પોતાનું ઘર તૈયાર કર્યું હતું હવે વાત છે કે નીલાભાઈ હવે મોટા થઈ ગયા હતા એટલે તેની માતા કહે છે કે હવે આપણે નીલાભાઈને પરણાવી દઈએ ત્યારે નીલાભાઈ સૌ પ્રથમ વિચારે છે કે આપણે થોડો ઘરમાં ફેરફાર કરવો જોઈએ કેમ કે આપણા ઘરમાં એક નવ વધુ આવવાની છે અને આપણે એક અલગ રૂમ પણ તૈયાર કરવો જોઈએ એટલે ત્યારે લોકો કહેતા હતા કે ઘર બનાવવા માટે શહેરમાં સિમેન્ટનો ઉપયોગ થાય છે અને સિમેન્ટનો ઉપયોગ કરીને જો આપણે ઘર બનાવીએ તો એ ઘર

કેમ કે એ ઈંટનો ઉપયોગ કર્યો હતો એટલે તે ખૂબ જ મજબૂત બની હતી પછી તેણે પોતાના આંગણામાં એક નાનું રસોડું પણ બનાવ્યું અને તેમાં એક માટીનો ચૂલો બનાવ્યો હતો અને તમે અહીં જોઈ શકો છો કે ટૂંકમાં એ રસોડામાં વાસણ મૂકવા માટેની પણ જગ્યાઓ હતી અને બધા એક સાથે પર બેસીને તે લોકો જમતા હતા અને તેની એટલે કે જે પત્ની છે એ પત્ની નીચે બેસીને રસોઈ બનાવે અને બધા એક સાથે બેસીને જમતા હતા અને નીલાભાઈ કહે છે કે આ વસ્તુ કરતા મેં બધા એક સાથે જમવા બેસતા એ મને તે યાદ કરીને બહુ જ ખુશી થાય છે હવે સમય વીતતા તો વાર લાગતી નથી એ તમને ખબર જ છે કે સમય છે એ વીતતો જાય છે અને સમય વીતતા વીતતા એમ જ નીલાભાઈને સાત છોકરા અને એક છોકરી છે કે હવે છોકરી જમી છે તેને વીસ વર્ષ પહેલા સાસરે વળાવી અને તેનો છોકરો લાખો છે તેના લગ્ન કરવાના હતા એટલે લાખો કહે છે હવે આપણે પાછા ઘરમાં ફેરફાર કરવો જોઈએ હવે તે ઘરમાં નવી વહુ આવવાની છે એટલે તેના ઘરમાં તે ફેરફાર કરે છે હવે કઈ રીતે ફેરફાર કરે છે તો કે નીલાભાઈના નવા રૂમની દિવાલો પકવ્યા વગરની ઈંટોની બનેલી હતી જે આપણે વાત કરી કે પેલા પકવ્યા વગરની ઈંટોની દિવાલ બનાવેલી હતી અને હવે શું કરે છે કે જ્યારે નીલાભાઈનો છોકરો લાખો જયારે મકાન બનાવે છે ત્યારે કેવી ઈંટોનો ઉપયોગ કરે છે તો કે પાકી ઈટો નો ઉપયોગ કરે છે પછી તેની છત બનાવવા માટે લાખો શું ઉપયોગ કરે છે લોખંડ કપચી અને સિમેન્ટ નો ઉપયોગ કરીને છત બનાવે છે પછી બીજી શું સુવિધા નવી આવે છે કે શૌચાલય કચરાના નિકાલ માટેની વ્યવસ્થા વાળું કરે છે કે શૌચાલય બનાવે છે અને પહેલા જ્યારે નીલાભાઈએ ઘર બનાવ્યું હતું ત્યારે ઘરની એક બાજુ તેણે બેલાનો ઉપયોગ નીલાભાઈને શૌચાલય અને ઘણા ઘરમાં ત્યારે નીલાભાઈએ જ્યારે ઘર બનાવ્યું ત્યારે ઘણા ઘરમાં શૌચાલયની વ્યવસ્થા હતી અને ઘણા ઘરમાં શૌચાલયની વ્યવસ્થા ન હતી એટલે શૌચક્રિયા માટે તેઓ ખુલ્લા મેદાનમાં કે ખેતરોમાં જતા હતા હવે લાખાએ તો રસોડું પણ મોટું બનાવેલું હતું અને તેની પત્ની છે એ ચૂલાનો ઉપયોગ કરતી નહીં લાખાએ રસોડું બનાવ્યું ત્યારે ગેસ સ્ટવની પણ સુવિધા હતી એટલે કે તે ગેસ સ્ટવનો જ ઉપયોગ કરીને તે પોતાનું રસોઈ છે એ બનાવતી હતી હવે આપણે જોઈએ તો કે હવે છે એ એ એ નીલાભાઈનો જે છોકરો છે છે છોકરાએ નવું મકાન બનાવ્યું અને અને તે હમણાં જ જુદા થયા અલગ રહેવા લાગ્યા છે હવે નીલાભાઈનો જે છોકરો છે એ નવી પેઢીનો કહેવાય અને તેને વસ્તુ લેવા માટે તેને શહેરમાં જવું પડતું હતું અને શહેરમાં તો આપણે જોઈએ છીએ કે મોટી મોટી ઇમારતો આવેલી હોય છે અને એ ઇમારતોમાં કેટલી બધી નવી નવી સુવિધાઓનો ઉપયોગ કર્યો હોય છે એટલા માટે આપણે આપણા ઘરમાં આપણે ધીમે ધીમે ફેરફાર કરતા જઈએ છે અને નીલાભાઈ કહે છે કે લાખાએ થોડા વર્ષો પહેલા છે એ નવા બાથરૂમ અને સંડાસ પણ બનાવ્યા હતા અને તેમાં રંગીન ટાઇલ્સનો પણ ઉપયોગ કર્યો હતો હવે નીલાભાઈ વાત કરે છે કે તેઓ અત્યારે એસી વર્ષના થયા અને જયારે તેઓ દસ વર્ષના થયા હતા એટલે કે વર્ષના હતા અને હવે જયારે એસી વર્ષના થાય છે ત્યારે એ જે ગાળા વચ્ચે સમયગાળા વચ્ચે જે બદલાવ થાય છે એ બદલાવ વિશે નીલાભાઈ શું કહે છે તો નીલાભાઈ કહે છે કે હવે એસી વર્ષના થયા અને આ જે વર્ષોનો સમયગાળો છે તેમાં એણે ઘણા બદલાવ જોયા કે એને પોતાના ઘરમાં પણ મને ખબર નથી કે મારા પૌત્ર પૌત્રીઓ ક્યાં રહેવાનું પસંદ કરશે એટલે કે નીલાભાઈના પૌત્ર અને પૌત્રીઓ છે એ તેને બનાવેલ ઘરમાં રહેવાનું તેઓ પસંદ કરશે કે નહીં કરે અને તે રહેવાનું પસંદ કરશે તો કેવા ઘરમાં રહેવાનું પસંદ કરશે અને જ્યારે તેઓ દસ વર્ષના હતા અને જ્યારે તેઓ અલિયાના ટંડો ગામમાં રહેતા હતા તો અત્યારે ત્યાંના મકાનો કેવા હશે તેના જે મિત્રો તે મિત્રો હશે એ મિત્રો શું કરતા હશે તે કેવા મકાનમાં રહેતા હશે તો આવી રીતે નીલાભાઈ સમયના બદલાવ વિશે પોતાના વિચારો કહે છે હવે આપણે આપણા ઘર કે આપણે જોવાનું છે કે આપણું ઘર બનાવવામાં આવે છે તો આપણા ઘર બનાવવા માટે આપણે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરીએ હાલ અત્યારે આપણે આપણે મકાન બનાવવું હોય તો કઈ કઈ સામગ્રીઓ વાપરીએ તો કે પાકેલી ઈટો સિમેન્ટ કપચી રેતી લોખંડ વિવિધ રંગની ટાઇલ્સ કાચ અને લાકડું આ બધી સામગ્રીનો ઉપયોગ કરીને આપણે ઘર બનાવીએ છે પછી આપણે આપણા મિત્ર પૂછવાનું છે કે આપણા ઘર કઈ કઈ સામગ્રીમાંથી બનેલું છે હવે આપણે વાત કરીએ તો કે એને પણ આપણી જેમ જ ઘર બનાવવા માટે આ બધી વસ્તુઓનો ઉપયોગ કર્યો હશે પછી નીલાભાઈના પુત્રીઓ કેવા ઘરમાં રહેશે તો કે સમયના બદલાવની સાથે નીલાભાઈ અને તેમના પુત્ર લાખાભાઈ તથા નીલાભાઈના પુત્રના પુત્રએ ઘરના બાંધકામમાં બદલાવ લાવીને તેણે પુત્રમાં આધુનિક સમયમાં જે સામગ્રીનો ઉપયોગ થાય છે તે બધી સામગ્રીનો ઉપયોગ કરીને તે પોતાનું નવું ઘર બનાવશે અને તેમાં રહેશે એટલે કે નીલાભાઈ નીલાભાઈનો છોકરો લાખો અને લાખા ભાઈના છોકરાઓ તે આધુનિક સમયમાં જે સામગ્રીનો ઉપયોગ થતો હશે એ જ ઉપયોગ કરીને તે પોતાનું ઘર તૈયાર કરશે પછી તમે મોટા થઈને ક્યાં રહેવાનું પસંદ કરશો તમને કેવા પ્રકારનું ઘર પસંદ કરશો તો આપણે છે સામાન્ય રીતે જોઈએ તો આપણને અત્યારે શહેરમાં રહેવાનું પસંદ હોય અને આપણને આધુનિક સગવડતા એટલે કે જાજી બધી સુવિધાઓ હોય એવા ઘરમાં આપણને રહેવાનું પસંદ હોય છે હવે આપણે ચર્ચા કરવાની છે કે આપણા દાદા દાદીઓના ઘર સાના દ્વારા બનાવવામાં આવ્યા હતા શું તેમાંની કેટલીક વસ્તુઓ તમારું ઘર બનાવવામાં ઉપયોગમાં લેવાય છે એટલે કે જ્યારે આપણા દાદા દાદી મકાન બનાવતા હતા ત્યારે જે વસ્તુ ઉપયોગમાં લેવાની હતી એ વસ્તુ અત્યારે પણ આપણે ઉપયોગમાં લઈએ છીએ કે નથી લેતા તે વિશે આપણે વાત કરવાની છે તો કે દાદા દાદીઓના સમયમાં તેઓ ઈટો સિમેન્ટ રેતી લોખંડ છાપરા નળિયા કે લાકડાના બનેલા હતા ટૂંકમાં નળિયા છે એ માટીના બનાયેલા હતા અને તેનો ઉપયોગ કરતા હતા હવે અત્યારે આપણે આમ જોઈએ તો કે અત્યારે આપણે કોઈ નળિયાવાળા મકાનનો ઉપયોગ કરતા નથી અત્યારે લોખંડ સિમેન્ટ રેતી અને કપચીનો ઉપયોગ કરીને પાકું ઢાબું તૈયાર કરે છે એટલે કે આપણું ઘર છે એ આધુનિક સુખ સગવડતા વાળું હોય છે કે બેસવાની વ્યવસ્થા અલગ સૂવાની વ્યવસ્થા અલગ રસોઈ બનાવવાની વ્યવસ્થા અલગ અને ઘરમાં શોચ ક્રિયા માટે પણ અલગ જગ્યા હોય છે હવે આપણે આ ચિત્રનું અવલોકન કરવાનું છે અને આ ચિત્રોમાં કયા અલગ અલગ લોકો શું કામ કરી રહ્યા છે તે આપણે જોવાનું છે તો કે અહીં આપણે જોઈએ તો કે કુંભાર છે એ ઘરની બાજુમાં તમે જોઈ શકો છો કે કુંભાર છે એ ચાકડા ઉપર અલગ અલગ માટીમાંથી વિવિધ વસ્તુઓ બનાવે છે અને મજૂરો શું કાર્ય કરે છે તો કે મજૂરો છે એ તમે જોઈ શકો કે સિમેન્ટ પાણી અને રેતી ભેગી કરીને એક માલ તૈયાર કરે છે અને એ માલ છે એ જણતર માટે તૈયાર કરવામાં આવે છે અને એ તૈયાર કરેલો માલ છે એ જે કામ કરતો હોય તેને આપવામાં આવે છે પછી તમે જોઈ શકો છો કે એક ઇલેક્ટ્રિશિયન તે પોતે ઇલેક્ટ્રિકનું કામ કરી રહ્યો છે અને પ્લમ્બર છે એ ઘરમાં પાણી મળી રહે તે માટે પાઇપ ફિટિંગનું કામ કરી રહ્યો છે તો આમાં અલગ અલગ કારીગરો અલગ અલગ વ્યવસાયકારો છે એ પોતાનું કામ કરી રહ્યા છે હવે આપણે જોઈએ કે આ ચિત્રમાં ક્યાં ક્યાં વ્યવસાયકારો છે અને તે વ્યવસાયકારોના નામ તેનું કામ અને તે કામ કરવા માટે તે ક્યા સાધનનો ઉપયોગ કરે છે જેમ કે માટીમાંથી વિવિધ વસ્તુઓ બનાવે માટીમાંથી વિવિધ ઘડા વગેરે બનાવવાનું કામ કોણ કરે કુંભાર અને તે વસ્તુ બનાવવા માટે કોણ બનાવે તો કે મજૂર હવે આ માલ બનાવા માટે તે કયા સાધનનો ઉપયોગ કરે તો કે પાવડું અને તગારો પછી ઘરનું ચણતર કામ કરે છે હવે ઘરને ચણવાનું કામ કોણ કરે છે કળીઓ અને કળિયાના સાધનો અને મસ્ટર ઘરનું ઇલેક્ટ્રિકનું કામ કરે છે તો તેને શું કહેવાય ઇલેક્ટ્રિશિયન કહેવાય અને ઇલેક્ટ્રિશિયન પાસે કેટલા સાધનો હોય છે તો કે ટેસ્ટર હોય પક્કડ હોય વાયર હોય ડ્રિલ મશીન હોય આવા સાધનો તેની પાસે હોય છે પછી આપણા ઘરમાં વિવિધ પ્રકારની પાઇપ ફિટિંગનું અને નળ કામ કોણ કરે છે તો કે પ્લમ્બર કે જેની પાસે કયા સાધનો હોય છે તો તેની પાસે પણ પાના અને ડ્રીલ મશીન હોય છે હવે આગળ બીજા આપણે વ્યવસાયકારો વિશે માહિતી મેળવી કે આપણે અત્યારે કુંભાર મજૂર કળીઓ ઇલેક્ટ્રિશિયન પ્લમ્બર શું કામ કરે છે અને તેના ઓજારો ક્યાં હોય છે તે વિશે આપણે માહિતી મેળવી તો હવે આપણે વધારે બીજા વ્યવસાયકારોના નામ જોઈએ તો કે સુથાર તો સુથાર શું કાર્ય કરે તમે જાણતા જ હશો કે સુથાર છે બારી બારણા લાકડામાંથી વિવિધ વસ્તુ જેમ કે ખુરશી ટેબલ કબાટ પલંગ વગેરે બનાવે હવે આ વસ્તુ બનાવવા માટે તેને સાધનની તો જરૂર પડતી જ હશે તો કયા સાધનો વાપરે છે તો કે કરવત છે રંધો છે ફરસી છે હથોડી છે આવા સાધનો તે વાપરે છે પછી આપણે વાત કરીએ તો કે લુહાર તો લુહારનું શું કાર્ય છે તો કે તે લોખંડ માંથી વિવિધ વસ્તુઓ બનાવે જેવી કે બારી બારણા સીડી જાળી દરવાજા હળ પાવડા કોદાળી દાંતરડા વગેરે હવે આ કામ કરવા માટે કયા જરૂર પડે છે તો કે એરણ ઘણ કાતર વગેરે જેવા ઓજારોની જરૂર પડે છે હવે વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે અત્યારે આપણે જે વાત કરવી તે સિવાયના વ્યવસાયકારો વિશે આપણે જાતે માહિતી એકઠી કરવાની છે અને તે કામ કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરે છે તે પણ આપણે માહિતી મેળવવાની છે હવે આપણે શું કરવાનું કે કોઈ એવા સ્થળની આપણે મુલાકાત લેવાની છે કે ત્યાં અત્યારે બાંધકામ ચાલુ હોય અને તેની આપણે માહિતી મેળવવાની છે તો સૌપ્રથમ આપણે મુલાકાત લઈએ તો કે સાનું બાંધકામ થઈ રહ્યું છે તો કે શહેરમાં બહુમાળી એટલે કે વધારે માળ બાંધકામ થઈ રહ્યું છે કારીગરો છે તેઓ કયા પ્રકારનું કામ કરી રહ્યા છે તો આપણે જે પેલા ચિત્રનું અવલોકન કર્યું હતું જેમાં અલગ અલગ વ્યવસાયકારો અલગ અલગ કાર્ય કરી રહ્યા હોય છે કે કોઈ જણતર કામ કરી રહ્યું હોય છે એન્જિનિયર છે એ પ્લાન બનાવી રહ્યો હોય છે ઇલેક્ટ્રિશિયન છે એ ઇલેક્ટ્રિકનું કામ કરી રહ્યા હોય છે પ્લમ્બર છે એ પાઇપ ફિટિંગનું કામ કરી રહ્યા હોય છે અને મજૂર છે એ પોતાનું કામ કરી રહ્યા હોય છે તો આવી રીતે અલગ અલગ વ્યવસાયકારો છે એ આખી બહુમાળી ઇમારત તૈયાર કરવા માટે અલગ અલગ કામ કરે છે પછી ત્યાં કામ થાય છે તો કે કેટલા સ્ત્રીઓ છે અને કેટલાક પુરુષો તો કે બસો વીસ પુરુષો છે અને એસી સ્ત્રીઓ છે પછી આપણે બીજા પ્રશ્નોની ચર્ચા કરીએ તો કે જે બહુમાળી ઇમારત બને છે તો તે બનાવવા માટે કઈ કઈ સામગ્રી વાપરવામાં આવી

તેણે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરેલો છે તે અહીં દર્શાવવામાં આવેલી છે કે સૌપ્રથમ માટી ભૂસું ગાયનું છાણ લીમડાની ડાળીઓ અને સળના કોથળા કે જ્યારે તેઓ ધોળાવીરામાં જ્યારે પેલા કુબો બનાવીને રહેતા હતા અને પછી ત્યાંથી તે ખરચડીયા ગામમાં રહેવા જાય છે ત્યાં તેણે માટી ભૂસું ગાયનું છાણ લીમડાની ડાળીઓ અને સણના કોથળાનો ઉપયોગ કર્યો પછી પછી તેણે તેના ઘરમાં શું ફેરફાર કર્યો તો કે જ્યારે લીલાભાઈને પરણાવવામાં આવે છે ત્યારે તેણે કાચી ઈટો રેતી સિમેન્ટ લોખંડ અને ચૂનાનો ઉપયોગ કરીને તેના ઘરમાં ફેરફાર કર્યો પછી જ્યારે નીલાભાઈના ના છોકરા લાખાભાઈએ જ્યારે ઘર બનાવ્યું ત્યારે તેને ઈટો લોખંડ કપચી સિમેન્ટ અને રેતીનો ઉપયોગ કરીને ઘર બનાવી પછી તે પોતે કામ કરવા લાગ્યા અને જ્યારે તે કામ માટે લાખો છે એ જ્યારે શહેરમાં જતો તો ત્યારે તે શહેરમાં બહુમાળી ઇમારતોમાં વિવિધ સુવિધાઓ જોઈ ત્યારબાદ તેણે પોતાના ઘરમાં ફેરફાર કર્યો ત્યારે ફેરફાર કરવા માટે પાકી ઈંટો રેતી લોખંડ કપચી સિમેન્ટ અને રંગીલ ઉપયોગ કર્યો હવે આપણે કે છે એ કાચી માટી છે છાણ છે વગેરે માંથી ઉપયોગ કરીને બનાવતા હતા અને અત્યારે છે આધુનિક સમયની સગવડતા અનુસાર વિવિધ સામગ્રીનો ઉપયોગ કરીને

તો કે કાચા મકાનની દિવાલો છે એ માટીની બનેલી હોય અને કે માટીનું બનેલું હોય એવું છે મકાન એ મકાનને આપણે કાચું મકાન કહીએ છીએ કરીએ છીએ પણ આ મકાન જરૂર શું કામ છે તો કે આપણે ત્રણ ઋતુ આવે તો કે શિયાળો છે ઉનાળો છે ચોમાસું છે શિયાળામાં ઠંડી પડે ઉનાળામાં ગરમી પડે અને ચોમાસામાં વર્ષા તો આ બધી ઋતુમાં આપણને રક્ષણ મળી રહે એ માટે આપણે ઘર બનાવીએ છીએ તો આ હતી નીલાભાઈ ના અનુભવની વાત હવે આપણે વાત કરી તેનો આપણે થોડીક રિવિઝન કરી લઈએ કે સૌ પ્રથમ નીલાભાઈ છે એ પાકિસ્તાનમાં રહેતા હતા પછી ભારત દેશના જયારે ભાગલા પડ્યા ત્યારે તે લોકોને સ્થળાંતર કરવું પડ્યું એટલે તે ચાલીને ધોડાવિરામ આવ્યા અને ત્યાં પોતાનું એક કુબો બનાવ્યો અને ત્યાં રહેવા લાગ્યા પછી ત્યાંથી તે ખર્ચરિયા ગામમાં જાય છે ત્યાં પોતાનું એક મકાન બનાવે છે અને પછી ધીમે ધીમે તેઓ મહેનત કરવા લાગ્યા અને તેના મકાનમાં ફેરફાર કર્યો અને જ્યારે નીલાભાઈને પરણામાં આવ્યા ત્યારે તે પોતાના ઘરમાં ફેરફાર કરે છે ફરી પાછા નીલાભાઈના છોકરા અને છોકરી થયા ત્યારે જ્યારે તેના પુત્ર નીલાભાઈના પુત્ર લાખાભાઈને પરણાવવામાં આવે છે ત્યારે તેને પોતાના ઘરમાં ફેરફાર કર્યો અને પછી નીલાભાઈ કહે છે કે હવે એના છોકરા છે એ અલગ ઘરમાં રહેવા લાગ્યા છે અને તેના પુત્રને પણ હવે જરૂરિયાતનો સામાન લેવા માટે શહેરમાં જવું પડે છે અને શહેરમાં આમ જોઈએ તો બહુમાળી ઇમારતોમાં ખૂબ વધારે સુવિધાઓ હોય છે અને તે સુવિધાઓ જોઈને લાકાભાઈ તેના ઘરમાં પણ ફેરફાર કરાવે છે અને કેટલીક નવી સુવિધાઓ વિકસાવે છે પછી આપણે વાત કરી કે દાદા દાદીના સમયમાં ઘર બનાવવા માટે કઈ સામગ્રીઓનો ઉપયોગ થતો હતો અને અત્યારે આધુનિક સમયમાં કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે પછી આપણે એક ચિત્રનું અવલોકન કર્યું કે જેમાં એક મકાન બની રહ્યું હતું અને એ મકાન બનાવવા માટે ઘણા બધા કારીગરો એટલે કે ઘણા બધા વ્યવસાયકારો પોતાનું અલગ અલગ કામ કરી રહ્યા હતા જેમ કે કુંભાર, મજૂર, કડિયો, ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર વગેરે પોતપોતાનું કામ કરી રહ્યા હતા પછી આપણે બીજા બે વ્યવસાયકારો વિશે માહિતી મેળવી સુથાર અને લુહાર શું કામ કરે છે અને તે કામ કરવા માટે તેને કયા સાધનોની જરૂર પડે છે પછી આપણે એવા સ્થળની મુલાકાત લીધી કે એ બાંધકામ શેનું થઈ રહ્યું છે તેમાં કેટલા લોકો કામ કરે છે તેમાં ક્યાં ક્યાં વ્યવસાયકારો કાર્ય કરે છે અને મજૂર લોકો કાર્ય કરે છે તો તેને કામ કરવાના કેટલા રૂપિયા મળે છે અને તે મકાન બનાવવા તે કઈ કઈ સામગ્રીઓનો ઉપયોગ કરે છે તે વિશે આપણે માહિતી મેળવી અને છેલ્લે આપણે વાત કરી કે નીલાભાઈ જ્યારે દસ વર્ષના હતા અને અત્યારે તે એંસી વર્ષના થયા તો તેના ઘરમાં કેટલાક ફેરફાર આવ્યા તો એ ફેરફાર કરવા માટે તેણે ઘરમાં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કર્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવી અને છેલ્લે આપણે વાત કરી કે કાચું મકાન કોને કહેવાય અને પાકું મકાન કોને કહેવાય અને આપણે મકાન બનાવીએ છીએ તો એ મકાનની જરૂર શું છે તે વિશે પણ આપણે વાત કરી તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે આજે આપણે જે ભણ્યા તે તમને સમજાઈ ગયું હશે હવે આપણે નવી માહિતી સાથે ફરી મળીશું થેન્ક યુ